નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલની YouTube ચેનલમાં હું આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ના ચેપ્ટર નંબર 11 ની ચર્ચા કરતા હતા, જેનું નામ હતું બળ અને દબાણ, એટલે કે ફોર્સ એન્ડ પ્રેશર. પહેલા લેક્ચરમાં આપણે બળની વ્યાખ્યા વિશે સમજૂતી મેળવી હતી કે બળ કોને કહેવાય, અને એના પછી આપણે બળના બે બેઝિક નિયમો વિશે ચર્ચા કરેલી હતી. એ બે બેઝિક નિયમો એવા હતા કે કોઈ પણ પદાર્થ આગળની તરફ દિશામાં ગતિ કરતો હોય અને હું તેને તે જ દિશામાં વધારે બળ આપું તો એ બંને બળોનો શું થઈ જાય, સરવાળો થઈ જાય. અને બીજી વસ્તુ એવી હતી કે કોઈ પદાર્થ છે એ આગળની દિશામાં ગતિ કરતો હોય અને હું એની વિરુદ્ધ દિશામાં બળ લગાડું તો એ બંને બળોનો શું થઈ જાય, એ બંને બળોનો તફાવત થઈ જાય એમ હું કહી શકું. હવે એને ડાયરેક્ટલી કેવું હોય તો આપણે આવી રીતે કહી શકીએ કે આ મારી પાસે એક દડો છે, એ આગળની દિશામાં ગતિ કરે છે, હું એને પાછળથી એ જ દિશામાં વધુ બળ આપું તો એ બંને બળોનો સરવાળો થાય, એટલે કે આપણે એવું કહી શકીએ કે એ દડાની ગતિમાં શું થાય, વધારો જોવા મળે. અને બીજો નિયમ એવો હતો કે આ દડો આગળની દિશામાં ગતિ કરતો હોય અને હું એને આગળથી એટલે કે એની વિરુદ્ધ દિશામાંથી બળ લગાડું તો એ બંને બળોની બાદબાકી થાય, એટલે કે આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે એ બંને બળો એ ગતિ છે એની કેવી થઈ જાય, ધીમી પડી જાય. હવે આજના લેક્ચરમાં આપણે બળોના બે મુખ્ય પ્રકારો કયા છે અને એના પેટા પ્રકારો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો બળનો પહેલો પ્રકાર છે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, સંપર્ક બળ. પહેલા આપણે એને વિડિયો દ્વારા સમજીએ અને પછી હું તમને લખાણ દ્વારા એની બધી વ્યાખ્યા અને સંપૂર્ણ સમજૂતી આપીશ. જોઈએ પહેલા આપણે સંપર્ક બળ. સંપર્ક બળના બે મુખ્ય પ્રકાર છે. પહેલું છે સ્નાયુ બળ અને બીજો પ્રકાર છે તેનો ઘર્ષણ બળ. પહેલા આપણે સ્નાયુ બળ વિશે માહિતી મેળવવાની છે. જો પહેલી વસ્તુ તો એ કે પહેલા હું તમને એ ક્લિયર કરાવી દઉં કે સંપર્ક બળ કોને કહેવામાં આવે છે. હવે મારે ધારો કે કોઈ વસ્તુ છે એના ઉપર બળ લગાડવું છે અને હું એને સંપર્ક જ ન કરું, એના હું સંપર્કમાં જ ન આવું, એટલે કે એનું અડું જ નહીં, તો એ પદાર્થ ઉપર મારાથી બળ લગાડવું શક્ય બને નહીં. એટલે કે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થ ઉપર આપણે બળ લગાડવું હોય તો આપણે સૌ પ્રથમ તેના સંપર્કમાં આવવું પડે. અહીંયા એક સરસ મજાનો તમને પ્રશ્ન પૂછેલો છે કે શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો કે ઉપાડી શકો, તો એનો જવાબમાં શું આવે, ના. એના માટે આપણે પુસ્તકને સ્પર્શ કરવું પડે અથવા ધક્કો મારવું હોય તો પાછળથી ધક્કો મારવો પડે. તો હવે સંપર્ક બળની વ્યાખ્યા આવી થઈ ગઈ કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ ઉપર બળ લગાડવા માટે તેનો સંપર્ક કરવો જરૂરી છે. આમ આ સ્પર્શ દ્વારા એટલે કે સંપર્ક દ્વારા લાગતા બળને શું કહેવાય, સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. ઉપાડી શકો છો એનો આપણે જવાબ આપી દીધો કે નહીં, આપણે સ્પર્શ કર્યા વગર ઉપાડી શકીએ નહીં. હવે બીજું શું આપ્યું કે શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલ એટલે કે બાલટીને તમે ઉંચકી શકો છો. ધારો કે એક જમીન ઉપર ડોલ પડેલી છે અને એને આપણે સ્પર્શ કર્યા વગર શું ઉપાડી શકીએ, તો એના જવાબમાં શું આવે, ના, આપણે બાલટીને એટલે કે ડોલને સ્પર્શ કરવી જ પડે તો જ આપણે તેને ઉપાડી શકીએ. આપેલું છે કે કોઈ પણ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક થયા વગર એ વસ્તુ પર બળ લગાડી શકું નહીં. અહીંયા આપેલું છે કે આ પુસ્તક છે એને આપણે સ્પર્શ કરીને આગળની દિશામાં બળ આપી શકીએ. સ્પર્શ કર્યા વગર એટલે કે સંપર્કમાં આવ્યા વગર એના ઉપર આપણે બળ લગાડી શકતા નથી. શું અહીંયા તમને જો સ્પર્શ થાય એ વસ્તુ ક્લિયર થાય. આ પણ બાલટીને ઉપાડવા માટે પણ આપણે શું કરવું પડે, સ્પર્શ કરવો પડે. ને અહીંયા આપેલું છે કે બે એમનેમ ટેબલ ઉપર પડેલું હોય અને એને તમારે લેવું હોય તો એનો તમે સ્પર્શ કર્યા વગર તમે આમ ખેંચીને લઈ શકો નહીં. એના માટે તમારા હાથ વડે એટલે કે શરીરના કોઈ પણ અંગ વડે તમારે એને શું કરવું પડે, સ્પર્શ કરવું પડે. લખેલું છે આ બળ ક્યાંથી આવે છે, તો કે આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. હું કોઈ પણ વસ્તુને અડું, કોઈ પણ વસ્તુ ઉપર બળ લગાડું તો એમાં મારા હાથના સ્નાયુઓ રહેલા હોય જેના દ્વારા એ બળ કોઈ બીજા પદાર્થ કે કોઈ વસ્તુ ઉપર લાગતું હોય, તો આવા બળને આપણે શું કહી શકીએ,
સ્નાયુબળ એની વ્યાખ્યા આવી રીતે થાય કે જે આપણા શરીરના સ્નાયુઓ દ્વારા કોઈ બીજા પદાર્થ પર બળ લગાડવામાં આવે છે તો તેવા બળને સ્નાયુબળ તરીકે ઓળખવામાં આવે છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને કયું બળ કહે છે? સ્નાયુબળ કહે છે. સ્નાયુબળ જ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા યોગ્ય બનાવે છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી આખા દિવસ દરમિયાન જે બધી પ્રવૃત્તિ કરીએ, પાણી પીએ, પછી હોમવર્ક આપણું કરીએ, કપડાં પહેરીએ કે સ્નાન કરીએ, એ બધી વસ્તુમાં આપણો કોઈ શરીરનો એક અંગ કાર્ય કરતું હોય છે. જો એ અંગ કાર્ય ન કરે તો આપણે બળ લગાડી શકીએ નહીં. એટલે કે જે અંગ કામ કરતું હોય એની પાસે બળ આવતું હોય એ આપણા શરીરના હાથના સ્નાયુઓ દ્વારા લગાડવામાં આવતું હોય, એથી આ જે બળ છે એને આપણે સ્નાયુ બળ તરીકે ઓળખીએ છીએ. આ પ્રવૃત્તિમાં શરીરનું હલનચલન કે વળવું પણ સામેલ છે. હવે આ આકૃતિમાં દર્શાવેલું છે કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. આપણે જ્યારે ભોજન ગ્રહણ કરીએ ત્યારે તે પાચનની ક્રિયા થાય ત્યારે તે અન્નનળી મારફતે આપણા શરીરની અંદર ભોજન છે પહોંચે છે. શું આ પ્રક્રિયા સ્નાયુબળ દ્વારા થાય છે? પછી આપણે શ્વાસ લેવાની અને બહાર કાઢવાની પ્રક્રિયા કરીએ એમાં પણ આપણા શ્વાસનળી દ્વારા એ કાર્ય થાય તો એને શું આપણે સ્નાયુબળ કહી શકીએ? એનો જવાબ શું આવે? જો શ્વસન ક્રિયાને શક્ય બનાવે તે સ્નાયુઓ ક્યાં આવેલા છે? તો કે આપણા શરીરની અંદર આવેલા છે, તો એને પણ આપણે સ્નાયુબળ તરીકે ઓળખી શકીએ. પછી એમાં આપેલું છે કે પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્ય કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે. પહેલા ચિત્રમાં તમને હાથી વજન ઉચકતો દેખાય છે અને બીજા ચિત્રમાં હરણ છે એ આગળ ભાગે છે અને ચિત્તો છે એની પાછળ પોતાનો ખોરાક મેળવવા માટે એની પાછળ ભાગે છે, તો પણ એ પણ બળ લગાડે તો બળ લગાડવા માટે એના શરીરના કેનો ઉપયોગ કરે? સ્નાયુઓનો ઉપયોગ કરે. સ્નાયુના ઉપયોગ કર્યા વગર એક પણ વસ્તુ શક્ય બનતી નથી. આપણે વિવિધ કાર્યો કરવા બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીનો ઉપયોગ કરીએ. આ બધી ક્રિયાઓ કરાવવા માટે આપણે વિવિધ અલગ અલગ ક્રિયાઓ માટે અલગ અલગ પ્રાણીઓનો ઉપયોગ કરીએ તો આ પ્રાણીઓ બધા એના કોના દ્વારા એનો બળ આવતું હોય, ક્યાંથી આવતું હોય? તો કે એના શરીરના સ્નાયુઓ સાથે આ બળ જોડાયેલું હોય, તેથી આપણે આ બળને શું કહી શકીએ? સ્નાયુ બળ કહી શકીએ. આ કાર્યો કરવા તેઓ સ્નાયુબળનો ઉપયોગ કરે છે. સ્નાયુબળ ત્યારે જ લાગી શકાય જ્યારે સ્નાયુઓ પદાર્થ સાથે સંપર્કમાં આવે. ફૂટબોલની કિક મારવી હોય કે તમે બળદ દ્વારા કોઈ ખેતી કરાવી હોય તો એનો સ્નાયુ સાથે વસ્તુ સંપર્કમાં આવે તો જ એના દ્વારા છે બળ લાગી શકે. સંપર્કમાં આવ્યા વગર આપણે સ્નાયુબળ લગાડી શકીએ નહીં. એટલા માટે જ આપણે સ્નાયુબળનો સમાવેશ કેમાં કરીએ છીએ? સંપર્ક બળની અંદર કરીએ છીએ. આથી તેને સંપર્ક બળ એટલે કે કોન્ટેક્ટ ફોર્સ પણ કહેવામાં આવે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોય છે? આ તમારે રીતે વિચારો કે આ આપ્યું એના સિવાયના સંપર્ક બળો ક્યાં હોય. તો એમાં મેં કીધું હતું કે એમાં બીજું આવે ઘર્ષણ. ઘર્ષણ બળ એટલે શું એના વિશે હું પહેલાં તમને થોડીક માહિતી આપી દઉં, પછી આપણે વિડીયો આગળ પ્લે કરીએ. કે તમે કોઈ વસ્તુ છે, આપણે દડાનું જ ઉદાહરણ લઈએ, કે તમે દડાને આગળની તરફ કોઈ રોડ ઉપર કે કોઈ રસ્તા ઉપર આગળની તરફ ધકેલો તો હવે થોડીક વખત એ દડો ગતિ કરીને એની રીતે સ્થિર થઈ જશે, અથવા એની ગતિ છે એ ધીરે ધીરે શું થતી જશે? ઘટતી જશે. તો એ ગતિ ઘટતી જાય, એ દડો ધીમો પડી જાય, એના પાછળનું કારણ શું છે? તો કે એના પાછળનું કારણ એ દડો અને એ સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે. અને એની બેઝિક વસ્તુ શું? તો કે ઘર્ષણ બળ છે એ જે પદાર્થની ગતિની દિશા હોય એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. કારણ કે જો તેની જ દિશામાં લાગે તો તેની ગતિની દિશામાં ગતિમાં શું થાય? વધારો થાય. પરંતુ તેની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી તેની ગતિ ધીમે ધીમે શું થતી જાય? ઓછી થતી જાય. હવે આપણે તેને વિડીયો દ્વારા સમજીએ. માં અલગ અલગ ક્રિયાઓ આપેલી છે. જો પહેલાં એવું કીધું કે જમીન પર ગબડતો દડો ધીમે ધીમે ધીમો થઈ જાય છે અને અંતે તે અટકી જાય છે.
પછી સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરીએ ત્યારે ધીમે ધીમે તે સાયકલ છે એની ગતિ ધીમી પડતી જાય છે અને અંતે એક સમય એવો આવે કે સાયકલ સાવ ઊભી રહી જાય. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. આપણે લીવર દેવાનું થોડીક વાર બંધ કરી દઈએ તો શું થઈ જાય, સ્ટોપ થઈ જાય. પછી હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો પણ તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે, એ સતત ચાલુ રહેતું નથી. શું તમે આ પ્રકારના થોડા વધારે અનુભવ ઉમેરી શકો એ તમારે તમારી રીતે ઉમેરવાના અને એની માહિતી તમારા મનમાં એકઠી કરવાની કે આવું થાય છે તો આના પાછળનું કારણ શું હોઈ શકે. વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી. આપણે જોયું કે દડો આગળ ગતિ કરતો હતો પણ એના ઉપર કોઈ આપણે દેખાય એવું બળ તો લાગ્યું નથી, છતાં પણ તેમની ઝડપ છે ધીમે ધીમે ઓછી થતી જાય અને અંતે છેલ્લે જઈને તે શું થઈ જાય, સ્થિર થઈ જાય. તો એની પાછળનું મુખ્ય કારણ છે ઘર્ષણ બળ. તેમની ગતિની અવસ્થા સેના કારણે બદલાય છે એટલે ગતિ ધીમી પડે તો એનું કારણ શું, એનું મુખ્ય કારણ શું. હવે જો મેં તમને કીધું હતું એમાં આપણે પાછું કીધું કે શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ. હવે એના ઉપર કોઈ બળ લાગે એ તો ચોક્કસ વસ્તુ છે પણ એ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ કે જેથી એની ગતિની દિશા છે એ ધીમે ધીમે ઓછી પડતી જાય, તો એનો જવાબ સ્પષ્ટ છે. તો કે જે ગતિની દિશા હોય એની કઈ દિશામાં, વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ. ગતિની દિશા આ બાજુ હોય તો એના ઉપર જે બળ લાગે એની દિશા એનાથી વિરુદ્ધ તરફની હોવી જોઈએ તો જે ગતિમાં શું થાય, ઘટાડો થઈ શકે. ફેરફારનું કારણ શું છે, ઘર્ષણ બળ. એની ગતિની અવસ્થામાં બદલાવ થાય એ ઘટાડો થાય એની પાછળનું કારણ ઘર્ષણ બળ છે. દડો આ દિશામાં ગતિ કરે છે પરંતુ ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલા માટે દડો અમુક સમય પછી સ્થિર થઈ જાય. હોડી આ દિશામાં ગતિ કરે છે પણ ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલા માટે હોડી સ્થિર થઈ જાય. બરોબર, આવી જ રીતે તમે સાયકલ કે સ્કૂટર હોય તો આ દિશામાં તમે જતા હોય તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગતું હોય, એની વિરુદ્ધ દિશામાં, તો જે થોડા સમય પછી જઈ અને એ સ્થિર થઈ જાય. ઘર્ષણ બળ એ બે સપાટી વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે તેથી તેને આપણે સંપર્ક બળનો એક પ્રકાર તરીકે ઓળખી શકીએ. કારણ કે સંપર્ક જ ન થાય તો એની ઉપર ઘર્ષણ જ કેવી રીતે લાગે. હવે શું તે આવશ્યક છે કે કોઈ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય, શું આવું શક્ય છે? તો કે ના. હવે અમુક બળો મિત્રો એવા પ્રકારના હોય કે એમાં સંપર્કની જરૂરિયાત હોતી નથી, તો એવા બળોને આપણે કેવા બળ તરીકે ઓળખીએ, બિન સંપર્ક બળો તરીકે ઓળખીએ છીએ. હવે આ બિન સંપર્ક બળોમાં કેટલા પ્રકાર છે અને તે ક્યાં ક્યાં છે એ બધાની હવે આપણે માહિતી મેળવીએ. હવે બિન સંપર્ક બળો એટલે તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે સંપર્ક બળ એટલે કે એમાં સંપર્ક થવો જરૂરી છે, અને બિન સંપર્ક બળ એટલે એવા બળો કે એ સંપર્ક થયા વગર જો કોઈ પદાર્થ ઉપર બળ લાગતું હોય તો એવા બળોને હું બિન સંપર્ક બળો તરીકે ઓળખી શકું. હવે બિન સંપર્ક બળોનો પહેલો પ્રકાર આપણે જોવાનો છે. આ તમને આકૃતિ ઉપરથી ખ્યાલ તો આવી જ ગયો હશે. હવે ચુંબક દેખાય છે તમને આકૃતિમાં, તો આપણે બિન સંપર્ક બળોનો પહેલો પ્રકાર જોવાનો છે ચુંબકીય બળો. ચુંબકને તમે નાનપણમાં તમે જોયેલું જ હશે કે બે ચુંબકના તમે વિરુદ્ધ ધ્રુવ હોય એને એકબીજાની નજીક લઈ આવો તો એ શું થાય, એકબીજા પ્રત્યે આકર્ષાય, અને એના સમાન ધ્રુવને તમે એકબીજાની નજીક લઈ જાઓ તો એ એકબીજાથી શું પામે, અપાકર્ષણ પામે. આમાં બળ લાગે છે પરંતુ સંપર્ક થતો નથી, તેથી આપણે આવા બળને બિન સંપર્ક બળ તરીકે ઓળખી શકીએ. હવે આમાં પ્રવૃત્તિ આપેલી છે કે એક ચુંબકને ત્રણ ગોળાકાર પેન્સિલ પર અથવા લાકડાના નળાકાર રોલર ઉપર મૂકો.
અને બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો એટલે કે બીજું ચુંબક હોય એને આની નજીક લઈ જવાનો તો શું થાય કે જેમ જેમ આ વિરુદ્ધ ધ્રુવ એકબીજાની નજીક આવે એમ આ છે એ ઓલાને બીજા ચુંબકની તરફ આકર્ષાય છે તેમાં સંપર્ક તો ક્યાંય કરેલો જ નથી તેમ છતાં પણ એના તરફ આકર્ષાય એટલે કે બળ લાગે તેથી આપણે એવા બળને બિન સંપર્ક બળ તરીકે ઓળખીએ અને બિન સંપર્ક બળનું આ ચુંબક દ્વારા પહેલું ઉદાહરણ એટલે આપણે આને ચુંબકીય બળ તરીકે ઓળખી શકીએ સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો હવે શું થાય છે તેનું અવલોકન કરો અવલોકન સ્પષ્ટ છે અને જો હવે શું કીધું કે હવે ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવો એટલે કે તે સમાન ધ્રુવને એકબીજાની નજીક લાવો તો એકબીજાથી શું થાય દૂરની તરફ ગતિ કરે તો આની પહેલા આપણે વિરુદ્ધ પહેલો કિસ્સો જોયો ત્યારે એમાં ધ્રુવ કેવા હતા પરસ્પર વિરુદ્ધ અને આમાં બંને ધ્રુવો કેવા છે સમાન તો સમાન ધ્રુવને તમે એકબીજાની નજીક લાવો તો એકબીજાથી શું થાય દૂર થાય એકબીજાથી અપાકર્ષણ પામે અને હવે આગળ જોઈએ તો શું જોવા મળે તો કે એકબીજાથી દૂર જાય ચુંબક ગતિ શરૂ કરે છે તો કે હા ગતિ શરૂ કરે છે કેવી તો કે એનાથી વિરુદ્ધ દિશામાં હંમેશા નજીક લાવવામાં આવતા હંમેશા તેની જ દિશામાં ગતિ કરે છે તો કે ના આ તેની જ દિશામાં ગતિ કરતો નથી બરોબર એનું કારણ હમણાં જ હું બોલ્યો કે સમાન ધ્રુવ હોય તો એકબીજાથી અપાકર્ષણ પામે અને અસમાન ધ્રુવ હોય તો એકબીજા પ્રત્યે આકર્ષણ પામે બે ચુંબક વચ્ચે કોઈ ચોક્કસ બળ લાગતું હોવું જોઈએ હા બળ લાગે ત્યારે જ આ હલનચલન કરી શકે જો આ બંને કિસ્સા તમને બતાવવામાં આવે છે અહીંયા બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે જો અહીંયા લખેલું આવ્યું હતું કે સમાન ધ્રુવ હોય એકબીજાને અપાકર્ષે અને અસમાન ધ્રુવ હોય એ એકબીજાને શું કરે આકર્ષે એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે તેથી ચુંબક દ્વારા લાગતું બળનો સમાવેશ આપણે બિન સંપર્ક બળમાં કરી શકીએ લોખંડના ટુકડા દ્વારા પણ તમે આ જ પ્રવૃત્તિ કરો પણ તો પણ એનું તારણ તો સેમ જ નીકળે હવે એના પછી બીજો પ્રકાર આવે છે સ્થિત વિદ્યુત બળ આ કેમાં છે બિન સંપર્ક બળમાં બિન સંપર્ક બળ એટલે કે સંપર્ક કર્યા વગર કોઈ વસ્તુ ઉપર આપણે બળ લગાડીએ તો એને બિન સંપર્ક બળ કહેવામાં આવે છે બિન સંપર્ક બળનું પહેલું ઉદાહરણ આપણે જોઈ ગયા ચુંબકીય બળ અને બીજું હવે આવશે સ્થિત વિદ્યુત બળ એના સ્થિત વિદ્યુત બળમાં આપણે આગળ જોઈએ એમાં પ્રવૃત્તિ એક આપેલી છે પેલા એના વિશે ચર્ચા કરી લે એમાં શું કીધું કે એક પ્લાસ્ટિકની સ્ટ્રો લો અને કાતર વડે તેને વચ્ચેથી કટ કરો તેને એક છેડા દોરીથી બાંધી અને ટેબલ પર લટકાવો તેનો એક છેડો તમે સ્ટ્રોના કટ કરો એટલે એના બે ટુકડા થવાના છે એનો એક ટુકડો તમે ટેબલ ઉપર દોરી બાંધીને આવી રીતે તમે લટકાવો અને આગળ શું કરવાનું એ બીજા છેડાને જો બીજો છેડાને કોઈ પદાર્થ સાથે અથવા કાગળ સાથે ઘસી અને ઓલા લટકાવેલો જે ટુકડો હોય એની નજીક લઈ જાઓ તો શું જોવા મળે જો દેખાય જ છે તમને એ એકબીજા પ્રત્યે શું પામે તમને શું જોવા મળ્યું તો કે જે લટકાવેલો ટુકડો હતો એ આપણે ઘસેલા ટુકડાને નજીક લઈ ગયા તો તે તેના તરફ આકર્ષાય છે એટલે કે આકર્ષણ જોવા મળે છે એટલે કે એક પ્રકારનું આપણે બળ જોવા મળે જે આપણે સંપર્કમાં તો લાવ્યા જ નથી તેમ છતાં પણ એને આપણે બળ જોવા મળે તેથી આપણે સ્થિત વિદ્યુત બળને બિન સંપર્ક બળમાં સમાવેશ કરી શકીએ હવે આ બીજો છેડો જે લટકાવેલો હોય એને પણ તમે પ્લાસ્ટિક કે કોઈ કાગળ સાથે ઘસો અને ઓલા જે ઘસેલો ટુકડો હતો એને આની નજીક લઈ જાઓ તો શું જોવા મળે એ આપણે આગળ જોઈએ
એને જો એની નજીક લઈ જવામાં આવે તો તે શું થતું હતું? તો કે તે એકબીજાથી અપાકર્ષણ પામતું હતું, એટલે કે એકબીજાથી દૂર જતું હતું. આ ચુંબક જેવો જ કિસ્સો થઈ ગયો, પણ આને આ બળ જે લાગે પદાર્થો દ્વારા તેને આપણે સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ. એનું કારણ એ છે કે કોઈ પણ પદાર્થને તમે ઘસો બરાબર, તો તેને ઘસવાની ક્રિયાથી તેના ઉપર એક પ્રકારનો વીજભાર જમા થાય છે, અને વીજભાર જમા થાય તેને લીધે આપણે તેને સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે આગળની તરફ જોઈએ, આગળ વધીએ. આવિષ્ટ્રોએ વિજભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય, એટલે કે આપણે ઘસીએ એટલે કે એના ઉપર વીજભાર જમા થાય. જો આમાં એ જ થાય કે એક ઉપર વીજભાર હોય અને એક ઉપર વીજભાર ન હોય તો એ બંને વચ્ચે શું થાય? આકર્ષણ જોવા મળે. અને જો બંને સ્ટ્રો ઉપર વીજભાર જમા થઈ જાય તો એની વચ્ચે શું થાય? અપાકર્ષણ જોવા મળે. ચુંબક જેવી જ વાત થઈ ગઈ કે સમાન ધ્રુવ હોય એને તમે એકબીજાની નજીક લઈ જાઓ તો એમાં અપાકર્ષણ થાય, અને વિરુદ્ધ ધ્રુવ હોય એને તમે એકબીજાની નજીક લઈ જાઓ તો એ બંને વચ્ચે શું જોવા મળે? તમને આકર્ષણ જોવા મળે. જો બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે, તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે, એટલે કે બીજું ઉદાહરણ છે. ત્રીજું બળ જોઈએ હવે, ગુરુત્વાકર્ષણ બળ. આના વિશે તમને બધાને ખ્યાલ જ હશે કે ગુરુત્વાકર્ષણ બળ એ, પહેલા તો હું તમને કહી દઉં, બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. અને ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય? હવે તમે બધાએ નોટિસ કરેલું જ હશે કે તમારી પાસે કોઈ દડો કે કોઈ વસ્તુ રહેલી હોય, એને તમે ઉપરથી મૂકો તો એ નીચેની તરફ જ ગતિ કરે, નીચે જમીન તરફ જ આકર્ષણ પામે. એનું કારણ શું? તો કે એનું કારણ આપણી પૃથ્વીની સપાટી ઉપર રહેલું ગુરુત્વાકર્ષણ બળ છે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક બળ છે. સાર્વત્રિક બળ એટલે શું મિત્રો? સાર્વત્રિક બળ એટલે એવું બળ કે જે પૃથ્વી ઉપર રહેલા દરેક પદાર્થો ઉપર લાગતું હોય. તમે ગમે એ વસ્તુ લઈ લ્યો અને એને ઉપરથી થ્રો કરો અથવા ઉપરથી તેને છોડી દો તો એ કઈ બાજુ જવાની? નીચેની તરફ જ ગતિ કરશે. તેથી આપણે એવું કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક બળ છે. કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી પડી જાય તો તે નીચે જમીનની તરફ પડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ જ પડે છે, એટલે કે નીચેની તરફ. તમને ક્યારે આશ્ચર્ય થયું કે આવું શા માટે થાય છે? આ સ્થિર અવસ્થા છે, એને મૂકો એટલે મુક્ત કરો તો એ નીચેની તરફ ગતિ કરવાની શરૂઆત કરે. નીચેની તરફ એવું કંઈક આકર્ષણ પામતું બળ હોવું જોઈએ. સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય. પહેલાં સ્થિર હતો અને પછી તમે એને છોડી દો તો ગતિમાં આવી અને નીચેની તરફ આવે, એટલે નીચેની તરફ આકર્ષણ પામે. તો એનું કારણ શું? તો કે ગુરુત્વાકર્ષણ. પદાર્થ કે વસ્તુ પૃથ્વી તરફ એટલે પડે કે પૃથ્વી તેની તરફ પોતાની તરફ ખેંચે. પૃથ્વીની સપાટી તેને પોતાની તરફ શું કરે? ખેંચે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું હોય, એટલે આપણે ફીલ થતું હોય નહીં, પરંતુ આપણા ઉપર બળ લાગતું જ હોય. તમે સ્વાભાવિક વસ્તુ છે કે નળ ખોલો ત્યારે પાણી, જે પાણીનો પ્રવાહ એમાંથી નીકળે એ ક્યાં જાય? નીચેની તરફ જ પડે. ક્યારે એવું તો થતું નથી ને મિત્રો કે તમે નળ ચાલુ કરો અને પાણી આમ બધી દિશાઓમાં ફેલાવા લાગે? એવું તો ક્યારેય થાય નહીં. પણ નળ તમે ચાલુ કરો અને તેનો પ્રવાહ જમીન તરફ જ વહે, એનું કારણ પણ શું? તો કે એનું કારણ પૃથ્વીની સપાટીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ છે. અને આ બળ બિન સંપર્ક બળો છે, એટલે આપણે એને સંપર્ક કર્યા વગર તે બળ લાગે છે. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. બરાબર, હવે આ બધા બળોની જાણકારી આપણે વિડીયો દ્વારા મેળવી. હવે આ બધા બળો છે એની જાણકારી વ્યાખ્યા સહિત આપણે મેળવવાની છે. બરાબર, અહીંથી શરૂઆત કરીએ આપણે. બળના પ્રકારો, મુખ્ય બળના બે પ્રકારો છે. તો કે ક્યાં ક્યાં? પહેલું છે સંપર્ક બળ અને બીજું છે બિન સંપર્ક બળ.
પહેલો પ્રકાર છે બળનો મુખ્ય સંપર્ક એટલે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ સાથે સંપર્ક કરો અને પછી જે વસ્તુ ઉપર બળ લાગે એને સંપર્ક બળ અને કોઈ પણ પદાર્થ કે વસ્તુના સંપર્ક કર્યા વગર જે બળ લાગે એને કયું બળ કહેવામાં આવે છે બિન સંપર્ક બળ સંપર્ક બળના મુખ્ય બે પ્રકાર છે બે પ્રકાર કયા કયા પહેલું આપણે જોયું શરીરના સ્નાયુઓ વાળું એ સ્નાયુ બળ અને બીજું આપણે જોઈ ગયા કે જે દડો ગતિ કરતો હોય એ પોતાની રીતે સ્થિર થઈ જાય એનું કારણ શું તો કે એનું કારણ એ કે દડો અને જમીનની સપાટી જે સપાટી ઉપર ગતિ કરતો હોય એ દડા અને સપાટી વચ્ચે કયું બળ લાગે છે ઘર્ષણ બળ લાગે છે અને બીજું હતું બિન સંપર્ક બળ એના મુખ્ય ત્રણ પ્રકારો હતો એ કયા કયા ત્રણ પ્રકારો હતા તો કે પહેલું હતું એમાં ચુંબકીય બળ એટલે કે જે ચુંબકત્વ દ્વારા આપણે લાગતું હતું એ પછી બીજું હતું સ્થિત વિદ્યુત બળ એમાં આપણે સ્ટ્રોનું ઉદાહરણ જોયું એ અને ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ હમણાં જ આપણી જેને ચર્ચા કરી ગયા કે જે સાર્વત્રિક બળ છે પૃથ્વીમાં રહેલી બધી જ વસ્તુઓ ઉપર તે બળ લાગે છે આપણી ઉપર પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જેના કારણે જ આપણે જમીન ઉપર ચાલી શકીએ બરોબર જો ગુરુત્વાકર્ષણ બળનું અસ્તિત્વ જ ન હોય તો તમે ઘણી બધી વખત પૃથ્વીની બહારનો ચંદ્ર ઉપરનો કે વિડીયો જોયો હશે તો એમાં જે છે ત્યાં ચંદ્રની સપાટી ઉપર બધા મનુષ્ય ચાલી શકતા નથી ત્યાં બધા હવામાં ગતિ કરતા હોય જો પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળનું અસ્તિત્વ ન હોત તો આપણી પણ હાલત કંઈક એવી જ હોત હવે જોઈએ આપણે સંપર્ક બળની વ્યાખ્યા અહીંયા આપેલી છે મિત્રો કે આપણે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવું હોય એટલે કે મારે પુસ્તકને ધક્કો મારવો હોય તો મારે તે પુસ્તકના સંપર્કમાં આવવું પડે સંપર્કમાં આવ્યા વગર હું એ પુસ્તક ઉપર બળ લગાડી શકું નહીં આમ પદાર્થ કે વસ્તુ દ્વારા સંપર્કમાં આવી અને જે બળ લાગે તેવા બળને કયું બળ કહે છે મિત્રો સંપર્ક બળ આ બધી વ્યાખ્યા અને જે મુદ્દાઓ અહીંયા આપેલા છે એ ખૂબ જ કામના છે એવું હોય તો તમારી બુકમાં ક્યાંક નોટ કરતા જજો સંપર્ક બળ કોને કહેવામાં આવે તો કે કોઈ પણ વસ્તુનો મારે સંપર્ક કરવો હોય તો સૌથી પહેલા મારે કોઈ પણ વસ્તુનું બળ લગાડવું હોય તો સૌથી પહેલા એને મારે સંપર્ક કરવો પડે અને આમ જે પદાર્થ કે વસ્તુ દ્વારા સંપર્કમાં આવી અને જે બળ લાગે તેને સંપર્ક બળ કહેવામાં આવે છે હવે સંપર્ક બળના પ્રકાર જોઈએ આપણે સંપર્ક બળનો પહેલો પ્રકાર કયો હતો મિત્રો સ્નાયુ બળ વિડીયો દ્વારા જોયું હતું કે રોજબરોજની આપણે દૈનિક ક્રિયાઓ કરીએ એ બધામાં મહત્વનો ભાડો કોનો છે મહત્વનો ભાગ સ્નાયુ બળમાં હવે આનો આપણે જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં થતી ઘટનાઓ જેવી કે ઉચકવું ખેંચવું ધક્કો મારવો જેવી ક્રિયાઓમાં બળ લગાડવા માટે આપણા હાથના સ્નાયુઓનો ઉપયોગ થાય છે એટલે કે આપણે જે હાથ દ્વારા ક્રિયા કરીએ કે હાથ દ્વારા બળ લગાડીએ તો એમાં આપણા હાથના સ્નાયુઓનો ઉપયોગ થાય છે આમ આપણા શરીરના કોઈ પણ અંગના સ્નાયુઓનો ઉપયોગ થઈ જે બળ લગાડવામાં આવે તેને શું કહેવામાં આવે છે તેને સ્નાયુ બળ કહેવામાં આવે છે શરીરના કોઈ પણ અંગ દ્વારા બળ લાગે અને જે શરીરના જે અંગનો ઉપયોગ થાય એ અંગ પાસે સ્નાયુઓના લીધે જ બળ એકઠું થયેલું હોય છે અને તેથી તે બળને સ્નાયુ બળ તરીકે આપણે ઓળખીએ છીએ પછી આગળ જોઈએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નળી દ્વારા ખાઈએ છીએ તે અન્નળી મારફતે આપણા શરીરની અંદર સુધી પહોંચે છે એટલે કે આપણા શરીરની અંદર સુધી જાય છે તો એમાં પણ કયું બળ લાગે છે મિત્રો સ્નાયુ બળનો જ તેમાં પણ ઉપયોગ થાય છે આપણે શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની ક્રિયામાં પણ સ્નાયુ બળનો ઉપયોગ કરીએ છીએ આપણે શ્વાસ નળી દ્વારા શ્વાસને અંદર લઈએ અને શ્વાસને બહાર કાઢીએ તેમાં પણ સ્નાયુનો જ ઉપયોગ થાય છે તેથી તેને શું કહેવામાં આવે છે સ્નાયુ બળ તરીકે જ તેને આપણે ઓળખીએ છીએ પછી બળ દ્વારા વસ્તુને ખેંચવી અથવા ધક્કો મારવી એમાં પણ આપણા સ્નાયુઓનો જ ઉપયોગ થાય છે સ્વાભાવિક વસ્તુ છે આપણે હોય કોઈ આપણે વિડીયોમાં જોયું કે કોઈ પ્રાણી દ્વારા તમે ક્રિયા કરાવો ખેંચવાની ધક્કો મારવાની અથવા તમે નમો પૃથ્વી તરફ તો પણ એમાં તમારા શરીરના સ્નાયુઓને લીધે તમે નમી શકો તો એને પણ કયું બળ કહેવાય સ્નાયુ બળ તરીકે આપણે ઓળખીએ છીએ એટલી વસ્તુ ક્લિયર થઈ એનાથી આગળ આપણે આપેલું છે ઘર્ષણ બળ એટલે કે ઘર્ષણ એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિક્શન
બરાબર ઘર્ષણ બળ એના વિશે ચર્ચા કરીએ કે જ્યારે કોઈ પણ પદાર્થને સમતલ સપાટી પર ગતિ કરાવતા હોય ત્યારે તે થોડું અંતર કાપી સ્થિર થઈ જાય છે એટલે કે એની ઝડપ કેવી થઈ જાય શૂન્ય થઈ જાય થોડીક વખત ગતિ કરે અને એની ઝડપ ઝીરો થઈ જાય તો તે થોડું અંતર કાપ્યા પછી આપણે તેના પર કોઈ પ્રકારનું બળ લગાડતા નથી તેમ છતાં તે પદાર્થ સ્થિર થઈ જાય છે તેનું કારણ ચાલો ચાલો જવાબ આપો તેનું કારણ શું તેનું કારણ એક જ છે શું ઘર્ષણ બળ હવે તેનું કારણ વસ્તુ અને જમીનની સપાટી વચ્ચે લાગતું કયું બળ છે ઘર્ષણ બળ છે ઘર્ષણ બળ ન લાગતું હોય તો તે પદાર્થ સતત આગળની તરફ ગતિ કરે જ રાખે ગતિ પોતાની ચાલુ જ રાખે પરંતુ એવું થતું નથી એનું કારણ છે ઘર્ષણ બળ હવે ઘર્ષણ બળ લાગવા માટે તે વસ્તુ કોઈ પણ પદાર્થ કે જમીનની સપાટી સાથે સંપર્કમાં આવવી જોઈએ તેથી જ આપણે તેને સંપર્ક બળમાં તેનો સમાવેશ કરીએ છીએ જો તે સંપર્કમાં જ ન હોય દડો જમીન આરે સંપર્કમાં જ ન હોય તો એની ઉપર આપણે ઘર્ષણ બળ કેવી રીતે લાગે તેની ઉપર તો બળ લાગે નહીં એનાથી આગળ હવે જોઈએ બળનો બીજો મુખ્ય પ્રકાર હતો બિન સંપર્ક બળો સંપર્ક બળોમાં આપણે એવી ચર્ચા કરેલી હતી કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ હારે આપણે સંપર્ક એટલે કે એના ટચમાં આવવું પડે પરંતુ બિન સંપર્ક બળમાં એવું હોતું નથી વસ્તુનો સંપર્ક કર્યા વગર તેની પર જે બળ લાગે તેને કયો બળ કહેવાય બિન સંપર્ક બળ કહે છે અને બિન સંપર્ક બળના મુખ્ય ત્રણ પ્રકારો છે પહેલું છે એમાં પહેલામાં આવે ચુંબકીય બળ બીજું છે સ્થિત વિદ્યુત બળ અને ત્રીજું છે ગુરુત્વાકર્ષણ બળ આ ત્રણેય વિશે હવે આપણે માહિતી મેળવીએ શું પહેલું આપેલું છે આપણને ચુંબકીય બળ ચુંબકીય બળનો સમાવેશ બિન સંપર્ક બળમાં કરવામાં આવે છે એટલી વસ્તુ ક્લિયર સમજાઈ ગયું કે ચુંબકીય બળનો સમાવેશ બિન સંપર્ક બળમાં કરવામાં આવે છે એ આપણે વિડિયો દ્વારા સમજી લીધું કે શા માટે ચુંબકીય બળ છે એને આપણે બિન સંપર્ક બળમાં સમાવેશ કરીએ પછી આગળ આપેલું છે કે ચુંબકીય બળ લગાડવા માટે કોઈ વસ્તુ સાથે બીજી વસ્તુનો સંપર્ક કરાવવો જરૂરી બનતો નથી તેથી આપણો સમાવેશ આપણે કેમાં કરાવી શકીએ બિન સંપર્ક બળમાં ચુંબકવાળી પ્રવૃત્તિ આપણે જોઈ એમાં ચુંબકને સંપર્કમાં લાવતા નથી તેમ છતાં પણ તે એકબીજા ગતિ કરે એટલે અપાકર્ષણ અને આકર્ષણની ઘટના થાય તેથી આપણે ચુંબકીય બળને શું કહી શકીએ બિન સંપર્ક બળમાં આપણે તેનો સમાવેશ કરી શકીએ એનાથી આગળ આપેલું છે સ્થિત વિદ્યુત બળ એ આપણે નળી અને સ્ટ્રો દ્વારા જે ટેબલ ઉપર લટકાવીને ઉદાહરણ જોયું તેની આપણે આમાં ચર્ચા કરવાની છે સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય કે એક વિદ્યુત ભારિત પદાર્થ દ્વારા કોઈ વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પર જે બળ લગાડવામાં આવે તેને કયું બળ કહે છે સ્થિત વિદ્યુત બળ કહે છે ધારો કે મારી પાસે કોઈ એક વીજભારિત નળી રહેલી છે મેં ટેબલ ઉપર લટકાવેલી હતી એ અને એમાં કોઈ પણ પ્રકારનું વીજભાર રાખતો નથી એને વીજભાર રહિત હું રાખું છું અને બીજી મારી પાસે જે ટુકડો છે એને હું કોઈ વસ્તુ સાથે ઘસી અને તેના ઉપર વીજભાર એકઠો કરું છું અને હવે પછી હું તેને વીજભાર રહિત જે લટકાવેલી છે એની નજીક વીજભાર વાળી નળીને લઈ જાઓ તો શું જોવા મળતું હતું તો તમને જોવા મળતું હતું કે તે બંને વચ્ચે આકર્ષણની ક્રિયા થતી હતી આમાં ક્યાંય મેં સંપર્ક તો કરાવેલો જ નથી એ તો યાદ જ રાખવાનું આપણે આ બિન સંપર્ક બળોની ચર્ચા કરીએ છીએ એટલે આમાં ક્યાંય સંપર્ક કરાવવાની ચર્ચા આવતી નથી હવે આ જે વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત જે પદાર્થો દ્વારા જે બળ લગાડવામાં આવે એને આપણે શું કહીએ છીએ સ્થિત વિદ્યુત બળ કહે છે હવે વિદ્યુત ભારના કેટલા પ્રકારો હોય છે મિત્રો મુખ્યત્વે બે પહેલું ધન એટલે કે પ્લસ અને બીજું ઋણ એટલે કે માઇનસ એટલે કે આને આપણે કહી શકીએ પોઝિટિવ અને આપણે આને કહી શકીએ નેગેટિવ આને આપણે પોઝિટિવ ચાર્જ અને આને નેગેટિવ ચાર્જ તરીકે ઓળખી શકીએ પછી આગળ શું આપેલું છે કે સ્થિત વિદ્યુત બળ લગાડવા માટે કોઈ પણ પદાર્થ પર પહેલાં આપણે શું કરવું પડે વીજભાર ઉત્પન્ન કરવો પડે એટલે કે કોઈ વસ્તુ ઉપર મારે વિદ્યુત ભાર ઉત્પન્ન કરવો પડે ત્યારબાદ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની નજીક લઈ જાવ તો તે બંને વચ્ચે શું થાય આકર્ષણ થાય અને તે જ રીતે ધન વિદ્યુત ભારને ધનની નજીક લઈ જાવ તો તે બંને વચ્ચે શું થાય
અપાકર્ષણ જોવા મળે છે. આમ આ પરથી આપણે કહી શકીએ કે સમાન વીજભાર ધરાવતા પદાર્થો એકબીજાને શું કરે, આકર્ષે છે, અને વિરુદ્ધ એટલે કે અસમાન વીજભાર ધરાવતા પદાર્થો હોય એકબીજા પ્રત્યે શું થાય, આકર્ષણ પામે છે. એટલી વસ્તુ ક્લિયર થઈ. હવે આનાથી આગળ વધીએ આપણે. હવે આપેલું છે છેલ્લું બળ, ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ કોને કહે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક બળ છે જે પૃથ્વી પર રહેલા દરેક પદાર્થ પર લાગુ પડે છે. અને ગુરુત્વાકર્ષણ બળ એટલે એક પ્રકારનું સાર્વત્રિક બળ એ આપણે ચર્ચા કરી લીધી, અને જે બધી વસ્તુઓને પોતાની તરફ આકર્ષવાનું કાર્ય કરે છે. ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીની સપાટીમાં રહેલું છે જે બધી વસ્તુઓને પોતાની તરફ એટલે કે પૃથ્વીની સપાટી તરફ આકર્ષવાનું કાર્ય કરે છે. જ્યારે તમારા હાથમાંથી કોઈ વસ્તુ પડી જાય ત્યારે તે નીચેની તરફ એટલે કે જમીન પર જ કેમ પડે છે, તેનું કારણ છે પૃથ્વીની સપાટીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ. અને તમે જ્યારે દડાને હવામાં ફેંકો છો કે કોઈ વસ્તુને ઉપરની તરફથી નીચે મૂકો છો એટલે કે છોડો છો, તો ત્યારે તે જમીન તરફ જ એટલે કે પૃથ્વીની સપાટી તરફ જ ગતિ કરશે. તેનું એકમાત્ર કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. આમ આજના લેક્ચરમાં આપણે બળના મુખ્ય પ્રકારો વિશે ચર્ચા કરી અને તે એનિમેશન દ્વારા ખૂબ સારી રીતે સમજ્યા. મને એવી આશા છે કે આપ સૌને આ બહુ સારી રીતે સમજાયું હશે. અને જો આપ સૌ આલ્ફા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં પ્રથમવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.